સ્વાતંત્ર ગુરુએ શું અને સ્વતંત્ર બા ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં કેવું ડેવલપમેન્ટ થયું, કેવા કેવા ચેન્જીસ આવ્યા, એની થોડીક શોર્ટ હિસ્ટ્રી આપણે અહીંયા મૂકવા માંગીએ છીએ. ત્યારબાદ એ ચેપ્ટરનું બીજો બીજો પાઠ છે શિક્ષક પ્રશિક્ષણનો અર્થ મિનિંગ, એટલે કે એની વ્યાખ્યાઓ, અર્થ અને લક્ષણો, એવી થોડીક પ્રારંભિક માહિતીઓ મૂકવાનું વિચાર્યું છે. ત્યારબાદ બીજું પ્રકરણ છે શિક્ષક પ્રશિક્ષણના હેતુ, કે ભાઈ શિક્ષક પ્રશિક્ષણનો કોર્સ છે જુદા જુદા લેવલે ચાલી રહ્યો છે. તો પ્રાથમિક શાળાના શિક્ષકોને તૈયાર કરવા માટેનું ટીચર એજ્યુકેશન છે, માધ્યમિક શાળાના શિક્ષકો તૈયાર કરવા માટેનું છે, અને અનુસ્નાતક કક્ષાની જો વાત કરીએ તો આપણું એમએડ કક્ષાનું જે ટીચર એજ્યુકેશન છે. તો આ દરેકે દરેકના પોતપોતાના સ્ટેજ અનુસાર એના ઓબ્જેક્ટિવ શું છે અને એ કયા ઓબ્જેક્ટિવ બેઝથી આપણે ટીચર એજ્યુકેશન આપી રહ્યા છીએ, એની અહીંયા થોડી ઘણી બાબતો છે મૂકવાનું વિચાર્યું છે. ત્યારબાદ ત્રીજું પ્રકરણ છે શિક્ષક પ્રશિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ, કે ભાઈ અત્યારે આપણું રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્યમાં ટીચર એજ્યુકેશનની પ્રવર્તમાન પોઝિશન શું છે, કે ભાઈ પ્રાથમિક શિક્ષણ માટેની કેટલી ટીચર એજ્યુકેશન કોલેજીસ છે, એવી રીતે માધ્યમિક શિક્ષણ માટેની, એમએડ માટેની કેટલી છે, એમાં કેટલા અધ્યાપકો, કેટલા સ્ટુડન્ટ છે ટીચર એજ્યુકેશન લઈ રહ્યા છે, એવી થોડી ઘણી આંકડાકીય માહિતી, જેથી કરીને આપણું સ્ટેટનું જે પ્રવર્તમાન સ્થિતિ છે એ સ્પષ્ટ થાય, એ પ્રકારની આંકડાકીય માહિતી અને અત્યારની જે ટીચર એજ્યુકેશન કોલેજીસની શું સિચ્યુએશન છે ભૌતિક બાબતોના સંદર્ભમાં, એકેડેમિક બાબતોના સંદર્ભમાં, એવું થોડું ઘણું અહીંયા સારા સ્વરૂપે માહિતી મૂકવાનું વિચાર્યું છે. ત્યાર પછીનું પ્રકરણ ચાર છે શિક્ષણ પ્રશિક્ષણ સંદર્ભે ભલામણ, કે ભાઈ અત્યાર સુધી આ ટીચર એજ્યુકેશન સંદર્ભે શું ભલામણો થઈ છે, કે ભાઈ આપણે યુનિવર્સિટી શિક્ષણ પંચ થી લઈ અને ત્યારબાદ ઘણા બધા પંચ આવ્યા છે, ત્યારબાદ ઘણી બધી આપણે શિક્ષણની નીતિઓ આવી છે એના સંદર્ભે પણ ઘણા બધા ડોક્યુમેન્ટ રિલીઝ થયા છે. દાખલા તરીકે NCF 2005 છે, NCFT 2009 છે, NEP 2020 છે. તો આ બધા પોલિસી ડોક્યુમેન્ટ છે, એ બધા પોલિસી ડોક્યુમેન્ટમાં ટીચર એજ્યુકેશન સંદર્ભે કેવી કેવી ભલામણો કરવામાં આવી છે અને એના સંદર્ભે કેવા કેવા સુધારા કરવાની સજેશન આપવામાં આવ્યું છે, એવું એક અહીંયા થોડુંક સમરી સ્વરૂપે મૂકવાનું વિચાર્યું છે. ત્યાર પછી પાંચમું પ્રકરણ છે ભલામણો સંદર્ભે પડકારો અને ઉપાયો, કે ભાઈ આ બધા જુદા જુદા જે ડોક્યુમેન્ટ છે એમાં ખાસ કરીને આપણે ફોકસ NEP 2020 ઉપર કરીએ. તો આ NEP 2020 માં જે ભલામણો કરી છે એ ભલામણો સંદર્ભે આપણા આપણી પાસે ટીચર એજ્યુકેશનમાં કેવા કેવા પડકારો ઊભા થયા છે અને એના સંદર્ભે આપણે કેવા કેવા ઉપાયો હાથ ધરી શકીએ એમ છીએ, એટલે મેઇન ફોકસ છે આ ચેપ્ટર ઉપર કરવું છે. દાખલા તરીકે એનઈપી માં એવું કીધું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવી, જે બીએડમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ લે અને એક સરકાર સારા ધોરણો જળવાય એવી જોગવાઈ કરી છે. તો આપણે સ્ટેટ કક્ષાએ એના સંદર્ભમાં શું કરી શકીએ. ત્યારબાદ હજી ઘણા બધા સબ્જેક્ટમાં સ્પેશિયલ મેથડ તરીકે ટીચર એજ્યુકેશનનો કોઈ કોર્સ અવેલેબલ નથી, તો એવા સબ્જેક્ટમાં પણ ટીચર એજ્યુકેશનનો કોર્સ સ્ટાર્ટ કરવો. દાખલા તરીકે સાયકોલોજીમાં આપણે એવા ઘણા બધા સબ્જેક્ટ છે આ NEP 2020 માં સજેસ્ટ થયા છે. તો એવા સબ્જેક્ટના સંદર્ભમાં જો આપણે ટીચર એજ્યુકેશનનો કોર્સ સ્પેશિયલ મેથડ તરીકે ચાલુ કરવો તો એના માટે શું પડકાર છે અને એના ઉપાયો શું હોઈ શકે. ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ 2030 સુધીની જે ડેડલાઇન છે એમાં ઇન્ટિગ્રેટેડ બીએડ, 4 વર્ષીય બીએડ નો અભ્યાસક્રમ છે અમલી બનાવો. તો આ ભલામણને આપણે એપ્લાય કરીએ તો શું પડકારો છે, એના ઉપાયો શું હોય. ત્યારબાદ PhD ના કોર્સ પણ થોડો સ્ટેન્ડિંગ કરવાની વાત કરી છે, ભાઈ એમાં પણ વિદ્યાર્થીઓ થોડા કે થિયરી પેપર્સ ભણવાનું હોય, આવી ઘણી બધી ભલામણો છે NEP 2020 ના સંદર્ભમાં કરી છે. જો આ ભલામણોને આપણે એપ્લાય કરીએ રાજ્ય કક્ષાએ અથવા તો નેશનલ લેવલે, તો એ એપ્લાય ના સંદર્ભે કેવા કેવા પડકારો ઉદભવી શકે એમ છે અને એની સામે આપણે કેવા ઉપાયો હાથ ધરી શકીએ. તો આ પાંચમું પ્રકરણ છે, મને એવું લાગે છે કે જે આ પોઝિશન પેપર છે હાર્ડ છે અને એમાં આપ સૌ તજજ્ઞ મિત્રોના સજેશનોની અમને ખાસ જરૂર પડશે. ત્યાર પછી છઠ્ઠું પ્રકરણ કે ભાઈ અભ્યાસક્રમ છે જે અત્યારે, એ અભ્યાસક્રમમાં કેવા કેવા ઇનોવેશન કરવાની જરૂરિયાત છે. તો થોડા બે ત્રણ અમે વિચાર્યા, દાખલા તરીકે ટીચર એજ્યુકેશન,
નો એક એક આખો કન્સેપ્ટ ઉભો થયો છે, તો એને એપ્લાય કરવું હોય. ત્યારબાદ વેલ્યુ બેઝ ટીચર એજ્યુકેશન છે, ત્યારબાદ એટીટ્યુડ બેઝ ટીચર એજ્યુકેશન છે, કોમ્પિટન્સી બેઝ ટીચર એજ્યુકેશન છે. આવા ટીચર એજ્યુકેશનના ઘણા બધા ફોર્મ છે. આ બધા ફોર્મ્સ માંથી આપણે શું એપ્લાય કરી શકીએ, એના સંદર્ભે અભ્યાસક્રમમાં શું સુધારા કરવા, ત્યારબાદ અત્યારે જે ટીચિંગ સંદર્ભે અથવા તો પ્રેક્ટિકલ વર્ક થાય છે તો એ પ્રેક્ટિકલ વર્કમાં શું સુધારા કરવા, થિયરી અને પ્રેક્ટિકલનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય, જેથી કરીને જે આપણો ટીચર એજ્યુકેશનનો એમ છે અને આપણે ખૂબ સારી રીતે એચિવ કરી શકીએ. ત્યારબાદ સૈદ્ધાંતિક વિષયોમાં પણ કેવા કેવા સુધારા કરી શકાય. આ ઉપરાંત એવું પણ થોડુંક વિચાર્યું છે કે અત્યારે જે જુદા જુદા લેવલના જે ટીચર એજ્યુકેશનના કોર્સીસ આવેલા છે, દાખલા તરીકે ડીએલએડ છે, 2 વર્ષીય બીએડ છે, પછી બીએસસી બીએડ છે, બીએ બીએડ છે, 2 વર્ષીય એમએડ છે, એમએ એમએડ છે, એમએસસી એમએડ છે, તો એના અત્યારના જે પ્રવર્તમાન કોર્સ છે એનું જે સૈદ્ધાંતિક માળખું છે, પ્રાયોગિક માળખું છે, એમાં કેવા કેવા સુધારા કરવા પડશે જે ભાવિ આયોજનોને ધ્યાનમાં રાખી, અને એવી બધી બાબતોને અહીંયા આપણે અભ્યાસક્રમમાં કેવા કેવા નવીનીકરણો કરવાની જરૂરિયાત છે, એ બધી બાબતો આપણે અહીંયા મૂકવા માંગીએ છીએ. અને એના પછી પ્રકરણ 7માં એક આખું ભાવિ આયોજન કે ભાઈ ટીચર એજ્યુકેશનનું અમલીકરણ કરવા સંદર્ભે એવું પ્લાનિંગ શું હોઈ શકે એવું ત્યાં મૂકવા માંગીએ છીએ. અને પ્રકરણ 8 કે ભાઈ તારણો અને ફલિતાર્થો, આ આખા થીમ પેપરનો નિચોડ કે ભાઈ એના ઉપરથી શું ઇમ્પ્લિકેશન નીકળે છે, એનું કન્ક્લુઝન શું છે, કે જે ડાયરેક્ટ એપ્લિકેશન મોડમાં ગાઈડ કરી શકે એ પ્રકારનું અહીંયા વિગતો મૂકવાની અમારી વિચારણા છે. આ ઉપરાંત અમને રાજ્ય કક્ષાએથી એવી પણ સૂચના મળી છે કે ભાઈ આ ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં આપણા રાજ્યમાં જે કઈ બેસ્ટ પ્રેક્ટિસિસ ચાલી રહી છે એ બેસ્ટ પ્રેક્ટિસિસનો ઉલ્લેખ ખાસ કરો આ પોઝિશન પેપરમાં. તો આઈઆઈટી છે ટીચર એજ્યુકેશન માટેની સ્પેશિયલ યુનિવર્સિટી, જે તો એક બેસ્ટ પ્રેક્ટિસિસ છે. આ ઉપરાંત આપ તજજ્ઞશ્રીઓના ધ્યાનમાં પણ એવી કોઈ બેસ્ટ પ્રેક્ટિસિસ હોય કે જે આપણા રાજ્યમાં ટીચર એજ્યુકેશન સંદર્ભે એપ્લાય થઈ છે અને એના સારા એવા પરિણામો પ્રાપ્ત થયા છે, તો આવી બેસ્ટ પ્રેક્ટિસિસનો પણ ઉલ્લેખ કરવાનો છે. તો આ સંદર્ભે પણ આપના કોઈ સજેશન હોય તો એ સૂચવવા વિનંતી છે. તો અમે સમગ્ર પોરબંદરની ટીમે બેસી અને આ પોઝિશન પેપરનું આખું એક ડ્રાફ્ટિંગ બનાવ્યું છે, એની ઇન્ડેક્સ બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એમાં આવા આવા પ્રકરણો અને એ પ્રકરણ અંતર્ગત આવી આવી બાબતોનો સમાવેશ કરવાનું વિચાર્યું છે. તો આ સંદર્ભે આપ સાહેબ શ્રીઓના જો કાંઈ સજેશન હોય, આમાં કાંઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એમ હોય, અથવા તો ચેપ્ટરાઇઝેશનમાં કાંઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત હોય, કોઈ પણ પ્રકારના આપના કાંઈ સજેશનો હોય તો આપ સૌ સાહેબ શ્રીઓને રજૂ કરવા મારી નમ્ર વિનંતી છે. મારું પ્રેઝન્ટેશન અહીંયા પૂર્ણ કરું છું અને ફરીથી હું ડોક્ટર દક્ષાબેન જોશીને દોર સોંપું છું. ડોક્ટર દક્ષાબેન જોશી. ખૂબ સરસ મહેતા સાહેબ. સૌ મિત્રો, અમે અને વડીલ શ્રી આદરણીય શ્રી ચોટલિયા સાહેબ, હું એને વ્યક્તિગત ઓળખું છું એટલે, બાકી આપ સૌના અહીંયા માર્ગદર્શનની અમારે ખૂબ જ આવશ્યકતા છે. એટલે અત્યારે અમે અત્યારના આવા પ્રકરણો અમે કામ કરશું એવું અમે વિચારેલ છે. તો આમાં કઈ તમારા સજેશન હોય તો હું આપને સૌને કહું છું કે અમે મિત્રો અને સમગ્ર જૂથ એની સાથે કામ કરવાની મજા પડશે. રામે જે પ્રકરણની આખી યાદી આપી એને કારણે આપણી સામે એક સ્કેચ ઉભો થઈ ગયો છે અને એ સ્કેચમાં પછી ભરવાનું છે. એ જ્યારે હું સાંભળતો હતો, વાંચતો હતો, ત્યારે દરમિયાન મેં કેટલીક નોંધ કરી છે અને પોઝિશન પેપરમાં કેવી રીતે વસ્તુઓ મૂકી શકાય એના વિશે હું કેટલીક વાતો કરીશ. હું અહીંથી કહું એટલે એને તમે આદેશ તરીકે ના માનશો, ચર્ચાના વિષય તરીકે લીધો, અને એમાંથી લાગે કે આ કરવાનું છે, આ કરવાથી બરાબર થાય તો કરવાનું, અને એના વિશે આપણે મારી સાથે પણ ચર્ચા કરી શકીએ. એટલે તો તમે નોંધતા જશો કે રેકોર્ડ થાય છે, શું થાય છે? ના સર, નોંધ કરતા જઈશ. ઓકે. તો
એક તો જે સૌથી પહેલું કહ્યું કે તો પહેલું જે છે કે ટીચર એજ્યુકેશન નો ઇતિહાસ, તો ઇતિહાસ છે એમાં આપણો ભારતમાં જે પ્રાચીન વૈદિક કાળથી કે બૌદ્ધ કાળથી કે એમાંથી જે થયું હતું મુસ્લિમ કાળ અને અંગ્રેજી, તો એમાં ટીચર એજ્યુકેશન ની સ્થિતિ કેવી હતી એ આપણે પહેલા પ્રકરણમાં મૂકીએ, એની સાથે સાથે ગ્લોબલ હિસ્ટ્રી આખા વિશ્વમાં ટીચર એજ્યુકેશન છે એની ભલે વિગતવાર ના લઈએ પણ વિશ્વમાં ગ્લોબલ ટીચર એજ્યુકેશન છે એનું કેવું છે, એટલીસ્ટ અત્યારે કેવું છે 20મી સદીમાં અને 21મી સદીમાં, કારણ કે કોઈ પણ પોઝિશન છે આપણે હવે માત્ર સ્થાનિક ભારતીય સંદર્ભમાં કરવી એ થોડુંક સંકીર્ણ કહેવાય, સાંકડું કહેવાય, એટલે થોડાક આપણે ગ્લોબલ રેફરન્સીસ, ગ્લોબલ માપદંડો કયા છે કેવા છે એના વિશે પણ થોડુંક નોંધવું જોઈએ, એટલે વધારાની તો બે પાનામાં લખી શકાય એટલું, અને ભારતીય લખી એમાં પણ ધારો કે આપણે અંગ્રેજો એવા એના પછીનું છોડી દઈએ તો ચાલે, એનું કારણ છે કે પછી આપણી જે શિક્ષણ નીતિઓ શરૂ થઈ બુદ્ધના ખરીદાથી માંડીને, તો એ બધું આપણે એ બીજા પ્રકરણમાં મૂકી શકીએ, પહેલા પ્રકરણમાં જો પ્રાચીન ભારત અને ગ્લોબલ સ્થિતિ એની એક વાત આવી ગઈ હોય, તો બીજું જે પ્રકરણ આવે એમાં ભારતમાં શિક્ષણ નીતિઓમાં ટીચર એજ્યુકેશન ના ખ્યાલનો વિકાસ, તો આપણે એ જુદું એક કામ કરવું જોઈએ, આપણે પુસ્તક છે જ મોતી કાકાનું ને અંગ્રેજીમાં તો બધા મળતા જ હશે, જેસી અગ્રવાલનું પણ બહુ સરસ પુસ્તક છે હિસ્ટ્રી ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા, તો એમાંથી આપણે લઈ શકીએ, તો ત્યાંથી માંડી અને મુદરિયાર કમિશનમાં કે કોઠારીમાં કે રાધાકૃષ્ણમાં ને એ બધામાં ટીચર એજ્યુકેશન વિશે જે હાઈલાઇટ હોય, જે જુદી પડતી હોય, સમાન હોય નહીં, લખવા જે જુદા પડતા હોય અને વિકાસ દેખાતો હોય કે અહીંયા આટલું વધારે થયું, અહીંયા આટલું ઓછું થયું, એમ છે કે 1986ની જે હતી એનપીએ રાષ્ટ્રીય ત્યાં સુધી લઈ શકીએ આપણે, પછી રામમૂર્તિ વચ્ચે થોડું થયું અને ત્યાં સુધીમાં આપણે ટીચર એજ્યુકેશનનો વિકાસ એમાં આટલી વસ્તુઓ કે એની એની સંકલ્પના, એનો અર્થ અને અપેક્ષા એ બીજા પ્રકરણમાં આવી જવી જોઈએ, કે અપેક્ષાઓમાં સંકલ્પનામાં કેવો વિકાસ થયો છે ને ત્યાં પહોંચ્યા હતા, અને ત્યાર પછી આપણે છે એ એનઈપી એટલે આપણી અત્યારની જે છે 2020ની એ તરત લઈ લેવાની, વર્તમાન સ્થિતિ એનઈપી પછી મૂકવાની, એનઈપી 2020 થઈ જાય ત્યારબાદ પ્રવર્તમાન સ્થિતિ કહીએ આપણે, કે અત્યારે આપણું બધે જોયું કે પ્રાચીન ભારતમાં આવું હતું, ગ્લોબલી આવું છે, બધી શિક્ષણ નીતિઓમાં આવું થયું, પણ અત્યારે સ્થિતિ આવી છે ખાસ કરીને ગુજરાતમાં, ભારતમાં કરવું પેલી જસ્ટિસ વર્મા કમિટી હતી એમાંથી થોડું લેવાનું, અને બાકી ગુજરાતમાં જે ચાલે છે સાંપ્રત સ્થિતિ એ લેવાની, બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ સાંપ્રત સ્થિતિમાં મૂકી શકાય, અત્યારે આવી આવી બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ અમે અમે કરીએ છીએ કે અમારે ત્યાં હોય છે, એ થઈ જાય એટલું કામ, ત્યાર પછી આ જે એનઈપી છે 2020 એમાં જે અપેક્ષા અને ભલામણો છે, અપેક્ષા આખો સિનેરિયો અને ભલામણો એટલું થઈ ગયું એનઈપી 2020માં, એના પછીના પ્રકરણમાં આવે એ ટીચર એજ્યુકેશનનો અભ્યાસક્રમ, જે રામે વાત કરી કે એમએડમાં બીએડમાં આપણે આપણી પ્રેક્ટિસમાં થિયરીમાં વિશેષ પેપરમાં શું શું મુકાય, પેડેગોજીમાં શું મુકાય, તો એ બધું એના પછીના પ્રકરણમાં લઈએ, ક્રમમાં તો શું થાય કે આગળ ભૂમિકા થઈ ગઈ છે કે 2020ની અપેક્ષા છે, આવી ભલામણો છે, અને અમે સાંપ્રત સ્થિતિમાં આવું કરી રહ્યા છીએ આ બધું, તો હવે
અભ્યાસક્રમ છે એમાં શું શું થાય, એમાં 4 વર્ષનો અભ્યાસક્રમ, 2 વર્ષનો અભ્યાસક્રમ, એના વિશે પણ વાત છે. આપણે બીએડમાં અભ્યાસક્રમ કેવો હશે, એમએડમાં કેવો હશે એ લઈએ. ડીએલઈડી તો જવાનું છે, તમે જાણો છો, એટલે ડીએલઈડી નો ઉલ્લેખ ન કરીએ તો ચાલી શકશે, કારણ કે ડીએલઈડી નું પછી કોઈ જગ્યાએ ઉલ્લેખ છે નહીં. એમાં જે લખીએ, આપણે બીએડ અને એમએડમાં, એમાં રિસર્ચ એટલે પીએચડી કક્ષાના રિસર્ચમાં પણ કઈ કઈ હવે આપણી પાસે ઉભા થશે એના કરવા માટેના ક્ષેત્રો, એની વાત પણ કરીએ. એક્સક્યુઝ મી સર. યસ. હા સર, એમાં પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન અને પોસ્ટ સર્વિસ ટીચર એજ્યુકેશન એમ કરી અને ડીએલએડ નો ઉલ્લેખ કરેલો છે 15મા ચેપ્ટરમાં. આ પ્રી સર્વિસ છે, પણ પ્રી સર્વિસમાં છે એ બીએડ જ છે, ડીએલએડ નથી. સર, એ લોકોએ લોઅર પ્રાઇમરી લીધું છે અને એમાં ડીએલએડ નો ઉલ્લેખ કરેલો છે 15મા ચેપ્ટરમાં. કારણ કે એક એવું છે નિયમ કે પછી નોકરી માટેની ઓછામાં ઓછી લાયકાત બીએડ જ હશે. હાજી, આઈ એગ્રી. એટલે એટલે ડીએલઈડી પછી કેવી રીતે ટકશે હશે, જોઈ લેશું. આઈ વિલ ચેક ઇટ. થેન્ક યુ ફોર ધેટ. તો સંશોધન સુધીની વાત પહોંચી આપણે, ત્યાર પછી એક મુદ્દો કરવો જોઈએ એ છેલ્લા ચેપ્ટરમાં, કે હવે આ બધાને આધારે આપણી પાસે પડકારો કયા છે અને પડકારોને પહોંચી વળવા માટે આપણું શૈક્ષણિક માળખું ને વહીવટી માળખું એ બંને માળખાઓમાં આપણે શું એડ્રેસ કરવું પડશે, શું ફેરફારો કરવા પડશે, નવું શું કરવું પડશે, અને એનઈપી 2020 પ્રમાણે વ્યાવસાયિક શિક્ષકના ધોરણો કયા હોય. સી, આ એક બહુ મહત્વનો મુદ્દો કહેવાય કે આપણે એની બેઝલાઈન, એના ક્રાઇટેરિયા મૂકવા જોઈએ કે શિક્ષક છે એ પ્રોફેશનલ ટીચર આવો આવો હશે, તો એના જેટલા કન્સર્ન્સ છે એ કન્સર્ન વિશેના 5-5, 7-7, 10-10 છે એ એના સ્ટાન્ડર્ડ્સ એ આપણે મૂકીએ કે જેને કારણે એનું મૂલ્યાંકન થઈ શકે, સેલ્ફ એપ્રેઝલ થઈ શકે, અને એની સાથે છેલ્લે આચારસંહિતા હોય. હવે શિક્ષકની આચારસંહિતા છે એ આવી થશે, એટલે આવા મને હમણાં થોડી પહેલા જ ફોન આવ્યો અને વચ્ચે મને વિચાર આવ્યો, એને નોંધા છે. બહુ વખત પહેલા ભાવનગરની એક સેમિનાર માટે મેં એક લેખ લખેલો, શિક્ષક પ્રશિક્ષણના ગર્ભજળનો સાધ, ગર્ભજળનો સાધ, એ હું શેર કરીશ તમારા સાથે, આના પર મૂકીશું. એમાં શિક્ષક પ્રશિક્ષણ છે એની બધી એની તકલીફો, આપણું આપણા પ્લાઝમામાં શિક્ષક પ્રશિક્ષણના પ્લાઝમામાં કેવી કેવી મુશ્કેલીઓ છે, કેવા એવા ચિત્કારો સંભળાય છે, એ બધા એમાં લખ્યા છે. થોડાક મજા પડે એવી રીતે તો એ તમે જોઈ જજો. લાગે છે આટલું મારે કહેવાનું છે. તમારે બીજું કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, અત્યારે પછી મારે જવાનું છે. સંસ્કૃત પાઠશાળાઓ, પછી ઉર્દુ માધ્યમ મદ્રેસાઓમાં કદાચ બીએડ ચાલતું હોય, અને બીજું કે સ્પેશિયલ એજ્યુકેશન, એ ત્રણ બાબતો પણ ઉમેરવાની થાય આપણે જે અત્યારે. પણ એને એનો સ્કેચી ઉલ્લેખ કરવાનો, પછી 60 પાનાનો થઈ ગયો, તો એ 600 વાળો છે, એમાંથી તમને ઘણું મળશે. બિલકુલ. બદલ હવે જ્યાં અટકા સુધી આપનું માર્ગદર્શન લેશું સર. હા, અને પુસ્તકો સારા સુધી લખવા માટે
આપને પેલું કેવું છે, હું શેર કરીશ એનું કોઠું, તમારે ત્યાં પુસ્તક હોય કે ન હોય મંગાવી લેશો, અખિલ છે પણ ખરીદી કરી શકે આના માટે. ટીચર એજ્યુકેશન ઇન ઇન્ડિયા એ છે, આ ખૂબ બધી નીતિઓનું છે પણ એમાંથી ઘણું નીકળશે, સારી રીતે બહુ ટૂંકમાં લખેલું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર શેરિંગ ઓલ ધીસ થિંગ્સ, અને આપણે મળતા રહેશું, અને કંઈ હોય તો તમે આના ઉપર મને પોસ્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સર. ઓકે ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ સર, ફરી મળશું પાછું સર. હવે મેડમ આપ છે, સુનિતા મેમ છે, જીના મેડમ છે, આપ સૌ કોઈ પણ અમને સજેસ્ટ કરી શકો છો. Once again, welcome back to this conference and good morning to all of you. એક વસ્તુ મારે એ સજેસ્ટ કરવી છે કે જેમ જેમ આપણે ડાયટ દ્વારા એટલે કે જીસીઆરટી દ્વારા પ્રાઇમરી ટીચર્સને ટ્રેનિંગ આપતા હતા, એમ એનપીને ધ્યાનમાં રાખીને જો ડીએલએડ કોલેજીસને પણ એમાં સાંકળી લઈએ તો જ્યાં સુધી એનું એક્ઝિસ્ટન્સ છે ત્યાં સુધી તો એને અપગ્રેડ કરી શકાય. અપડેટ છે. ના ના, ચોક્કસ મેડમ, તમારું અમે સૂચન ધ્યાને લેશું. બીજા કોઈ? માણી સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. માણી સાહેબ ને વિનંતી કરું, આપના કોઈ સજેશન હોય તો જણાવવા વિનંતી સર. હા હા, અમિત સર આપ પણ. સૌને નમસ્કાર. એક થોડો નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે એટલે કદાચ મારો અવાજ સંભળાય છે કે નહીં એ પહેલા હું પૂછી લઉં. ઓકે ઓકે, થેન્ક યુ. ચોટલિયા સાહેબે જે આપણી સામે વાત મૂકી છે ને એ પ્રમાણે આપણે કરી રહીએ છીએ અને એ સારી વસ્તુ એમાં આ બધી આવરી લીધેલી છે. એક આપણે જસ્ટિસ વર્મા કમિશને જે રિપોર્ટ આપેલો દળદાર, એ બે બે ભાગમાં રિપોર્ટ છે અને એ બંને ભાગની અંદર ટીચર એજ્યુકેશનની જે સાંપ્રત પરિસ્થિતિ છે ને એનો સમગ્ર ચિત્ર, તત્કાલીન સાંપ્રત તો ના કહેવાય પણ જ્યારે એ રિપોર્ટ બનેલો ત્યાર સમયની જે પરિસ્થિતિ છે એનો બહુ સારી રીતે ચિતાર આપેલો છે. તો એ બાબતોમાં ઘણી બધી ભલામણો પણ એમણે એનસીટીથી લઈ અને બધા જ સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન બંને પ્રકારના શિક્ષક પ્રશિક્ષણ માટેની ઘણી બધી સૂચનો અને ભલામણો આ જસ્ટિસ વર્મા કમિશનના રિપોર્ટમાં છે. અને એ રિપોર્ટ બહુ બધા ફેક્ટ્સને આધારે બનેલો છે, નહીં કે ખાલી એક કમિટી બેઠી અને એણે વિચારીને બનાવ્યું. એટલે જે આપણે પેલા દસ્તાવેજો લીધેલા હતા કે શિક્ષા 1986 ની શિક્ષા નીતિ, પછી 92 એનો પ્રોગ્રામ ઓફ એક્શન આવ્યો, ત્યાર પછી આપણે એનસીએફ 2005 લીધું, એનસીએફ ટી 2009 લીધું, નવી શિક્ષા નીતિ લીધી, એની જેમ એક જસ્ટિસ વર્મા કમિશન કે જે પર્ટિક્યુલરલી ટીચર એજ્યુકેશન માટે બનેલું છે અને એણે બહુ જ કહેવાય કે સચોટ વાતો ઘણી બધી મૂકી દીધેલી છે જે સ્થિતિ હતી એની, તો એને આપણે લઈ શકીએ આની અંદર. સાહેબે પણ એની ભલામણ કરી છે એટલે એ રામભાઈને એક વિનંતી છે કે પેલા દસ્તાવેજો એક પ્રકરણમાં એમણે જે વાત કરેલી આ બધી દસ્તાવેજ પેલાના નામની એની સાથે એક જસ્ટિસ વર્મા કમિશનના અહેવાલને પણ સામેલ કરી શકાય. ઓકે સર, શ્યોર. ઓકે ઓકે, થેન્ક યુ સર, એનો સમાવેશ કરી દેશું. માણી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. એ એ રિપોર્ટ હું તમને સોફ્ટ કોપી મોકલી શકું એમ છું, એ હું આપને મોકલી આપીશ. ઓકે ઓકે સર, હા હા, ઓકે, થેન્ક યુ સર. આપણી વચ્ચે અત્યારે અમારા પ્રિન્સિપાલ શ્રી ડુમરેણે સાહેબ ઉપસ્થિત છે. સર આપનું સ્વાગત છે. થેન્ક યુ થેન્ક યુ. સર આપણે જે કાલે મીટિંગ બોલાવીને વાત કરેલી એ મુજબ આપણે બધા ટીચર્સ એજ્યુકેશનના એક્સપર્ટ્સને બોલાવીને અત્યારે એના સજેશન લઈ રહ્યા છીએ. જે કંઈ પ્રકરણનું ફોર્મેટ મહેતા સાહેબે તૈયાર કરેલું હતું પીએસટીના
કશ્યપભાઈ, અલ્તાફભાઈ, ઉપેન્દ્રભાઈ, સૌ જે પીએસટી ના મિત્રો છે અને જે ઇન્ટરવ્યુ તૈયાર કરેલું છે એના ઉપર આપણે એનું માર્ગદર્શન મેળવીએ છીએ. ઓકે ઓકે સર, ચાલો હવે હું તો જોઈન છું, પણ એ ટાવર નો બહુ પ્રોબ્લેમ છે ને, સાંભળી શકે બધા જ ગુરુજીઓ ને ખુબ સરસ અને પોતાનો સંપૂર્ણ એફોર્ટ આમાં લગાડશું એવી પ્રાર્થના સર, તમને સાંભળું છું શાંતિથી બધા. ઓકે ઓકે, થેન્ક યુ સર. જૈના મેડમ, આપને આમાં કઈ કહેવાનું હોય તો. જી મેમ, નમસ્તે, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મેડમ, મારા બે સજેશન હતા, એક કે 4 વર્ષનું બીએ, 2 વર્ષનું બીએ અને પ્રકરણ 15માં 15.5 નંબરના મુદ્દામાં 1 વર્ષના બીએડ ની પણ જોગવાઈ કરેલી છે, તો એને પણ આપણે ઇન્ક્લુડ કરીએ. બીજું કે હવે જ્યારે આપણે ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન તરફ આગળ વધી રહ્યા છીએ, તો આપણે ગુજરાત રાજ્યમાં એવી કેટલી હાલની વર્તમાન બીએડ કોલેજીસ છે કે જ્યાં જેના કેમ્પસમાં આવું ઇન્ટિગ્રેશન શક્ય બનશે એ પણ આપણે એક સર્વે કરી લેવો જોઈએ, જેથી કરીને આપણે કોન્ક્રીટ પોઝિશન અહીંયા મૂકી શકીએ એવું મારું માનવું. ઓકે ઓકે, નહીં ચોક્કસ મેડમ, અમે એ ધ્યાનમાં લેશું. થેન્ક યુ રૂતાબેન, આપ તો અમારા જ પરિવારના સદસ્ય છો, આપ પણ કંઈક માર્ગદર્શન આપશો. રૂતાબેન, નમસ્તે રૂતાબેન અને સર્વ મિત્રોને. પૂર્ણજી ઉપતાઓ એટલે કે રામભાઈ જે એક ફોર્મેટ મૂક્યું છે, આખું ડ્રાફ્ટિંગ કર્યું છે પોઝિશન પેપર, એ ખરેખર સરસ પ્રકારે સર્વાંગે વિચાર કરીને તૈયાર કરેલું હોય એવું સ્પષ્ટ દેખાય આવે છે, અને એમાં જે સૂચનો ચોટલિયા સરે કરેલા છે એ પણ આની અંદર આપણે એડ કરી લઈશું. સાથે સાથે ખાસ કરીને અત્યારે આપણે જયારે અમે આ પોઝિશન પેપર તૈયાર કરી રહ્યા છીએ ત્યારે એનપી 2020 ના જે બાબતો છે એ બાબતો ઉપર વધારે ભાર મૂકવામાં આવે, જયારે આપણે અભ્યાસક્રમ ની વાત કરતા હોઈએ, મૂલ્યાંકન ની વાત કરતા હોઈએ, તો એ બાબત નું આપણે ક્રિયાન્વયન કરી શકીએ, એ પ્રકારનો આપણો અભ્યાસ એટલે આ પોઝિશન પેપર છે તૈયાર થાય એ માટેની ખાસ એમ કે તકેદારી આપણે આની અંદર એમ કે રાખીશું, અને એને કેવી રીતે એપ્લાય કરી શકું, એનપી 2020 માં જે ભલામણો કરવામાં આવી છે એને આપણે કેવી રીતે એનું અમલીકરણ કરી શકીએ એ માટેની જો દિશા દર્શન છે એ પણ આપણા પોઝિશન પેપર માં મળે તો એનું અમલીકરણ આપણે સ્ટેટ લેવલ ઉપર કરવું છે એ વધારે સુગમ બની રહેશે એવું મને લાગે છે. ખુબ ખુબ આભાર રૂતાબેન. ઓકે, થેન્ક યુ રૂતાબેન, ખુબ ખુબ આભાર આપનો. બીજા કોઈને કઈ સજેશન માં કેવું હોય તો સુમિતા મેડમ આપ. તમે ખુબ સરસ બધા મહેનત કરીને તૈયાર કરેલું છે એટલે હવે પાછો હું આગળ અભ્યાસ કરીને બીજી વાર ચર્ચા થાય ત્યારે કહીશ. ઓકે ઓકે, થેન્ક યુ મેડમ. આ તકે આપણે જે ટીચર્સ એજ્યુકેશન ના ભાગ રૂપે જે ભેગા થયા અને આપના સજેશનો અમે વેકરિયા સાહેબે રેકોર્ડિંગ પણ કરેલું છે અને અમુક અમે બંને મિત્રોએ જે નોટિંગ પણ કરેલું છે, તો આ માટે અમારે કોઈ સંદર્ભ પુસ્તકો કે એવી કંઈક જરૂર હશે તો અમે આપમાંથી કોઈને કોલ કરીને અમે પણ મેળવી લેશું. છતાંય અમારી લાઇબ્રેરી તો ખૂબ જ અદ્યતન છે, તે છતાંય પણ આપ વર્ષોથી આ ફિલ્ડમાં છો એટલે તમારું માર્ગદર્શન અને સૂચનો સુઝાવ જે છે એ અહીંયા આવકાર્ય છે. આપ સૌ તજજ્ઞ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને અમારા પ્રિન્સિપાલ શ્રી ડુમરેણિયા સાહેબ પણ આ તકે અમને અવારનવાર માર્ગદર્શન આપતા રહે છે એ માટે પણ ખૂબ ખૂબ આભાર. મેં તમને અગાઉ જ શરૂઆતમાં કહેલું કે આ સર્વપ્રથમ જે છે લગભગ 2 મહિના પહેલા જયારે રાઠોડ સાહેબ હતા ત્યારે એ અંગે અમારે વાત થઈ હતી, તો રાઠોડ સાહેબ આ અંગે તમારે કઈ કહેવાનું હોય તો સર પણ જોડાઈ શકશે. શ્રી રાઠોડ સાહેબ, શ્રી રાઠોડ સાહેબ
અલ્તાફભાઈ અલ્તાફભાઈ અત્યારે જોડાયેલ દેખાતા નથી. ઓકે, વેકરિયા સાહેબ, માલદે સાહેબ, આપ સૌને કોઈ એમાં કઈ કેવું હોય તો આપણે તો જો અહીંયા જ છીએ, પણ છતાંય વેકરિયા સાહેબ. ટીચર એજ્યુકેશનમાં વાત આવી એટલે પેલી થોડુંક એવું યાદ આવ્યું કે ડ્રાફ્ટ પોઝિશન પેપર જે બનાવો એ ગુજરાતી અને અંગ્રેજીમાં બનાવો એવી મારી અપેક્ષા છે. શક્ય હોય તો ગુજરાતીમાં પણ બને અને ઇંગ્લિશમાં પણ બને. બીજું કે આ જે પોઝિશન પેપર જે છે, આપને ખબર છે કે આપણી તાલીમની તમામ જવાબદારીઓ એકથી માંડીને બારમા ધોરણ સુધી GCERT હવે થઈ, પહેલાં નહોતી. તો એ ટૂંકમાં 2 વર્ષ પહેલાંની સ્થિતિ આવી હતી કે ઇન સર્વિસ અને પ્રી સર્વિસ. ટીચર એજ્યુકેશનમાં ઇન સર્વિસ અને પ્રી સર્વિસ, તો ઇન સર્વિસની અંદર કેવા પ્રકારના કાર્યક્રમો કોની સાથે જોડાયેલા છે, NCERT, પછી આ ધારો કે BEDની કોઈ કોલેજને મંજૂરી જોતી હોય તો આપણી 4 દેશની રિજિયનલ કોલેજ છે, RI ભોપાલ, તો એનો પણ આમાં જો પોઝિશનમાં ઉલ્લેખ થાય તો એ ખૂબ જરૂરી છે. અને UGC ની ભૂમિકા આ ટીચર એજ્યુકેશનમાં કઈ જગ્યાએ છે, જે આપણે NAC દ્વારા આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ, તો આપણી ભૂમિકા અને આપણો રોલ NAC માં કઈ જગ્યાએ છે, તમામ જે ડાયટ છે અથવા SCERT છે એનો પણ એમાં ઉલ્લેખ થાય. અને નવી પોઝિશનમાં એવું છે કે જે આપણો ક્રાઇટેરિયા છે NCERTનો, જે કે દરેક જિલ્લાની અંદર આટલી જો ટીચરનો મહેકમ હોય તો ડાયટની શરૂઆત થઈ શકે. બાઇટની પણ આપણે શરૂઆત કરીએ છીએ, એકેડેમિક સાપુતારા જે સંસ્થા બની છે, તો એનો પણ આ પોઝિશન પેપરમાં ઉલ્લેખ થાય. અને હજી કદાચ આપણે પોરબંદરમાં પણ ચાલે છે કે એકેડેમિક બનવાની વાત. તો હાલની સ્થિતિમાં આ જુદા જુદા જે મુદ્દાઓ છે, ઇન સર્વિસ અને પ્રી સર્વિસ, એ બંનેનો ઉલ્લેખ થાય કે ભાઈ ડાયટની અત્યારની જવાબદારી સ્વતંત્ર આખા રાજ્યમાં GCERTની છે, આંગણવાડીથી માંડી અને ધોરણ 12 સુધીની. એટલે આ મારા ધ્યાનમાં ઉપર આવ્યા મુદ્દા એ તમારી સાથે મેં શેર કર્યા. ઓકે, થેન્ક યુ વેરી મચ. બોલો દક્ષાબેન. ના સર, આપણે ચોક્કસ આપણે જ્યારે ભેગા બેસીને જ્યારે બનાવશું ત્યારે આપણે આ UGC ની જે ભૂમિકા છે એ યોગ્ય જ છે. અને ખાસ કરીને હું ભોપાલ RI માં ગઈ છું, એમાં તો આપણા ગુજરાતી જ છે, મકવાણા સાહેબ, તો એને પણ આપણે ધ્યાને લઈ એની પાસેથી પણ કંઈક રેફરન્સ બુક્સ કે અથવા તો જે કાંઈ હશે એ મેળવીને આપણે સારામાં સારું તૈયાર કરીએ. ભૂમિકા છે કારણ કે એની સાથે આપણે જોડાયેલા છીએ, CCERT આપણી 4 સંસ્થાઓ દેશની, ધ્યાનમાં લેશું. ખૂબ સારી ચર્ચા દક્ષા બેન. મોતીભાઈ પટેલ નું ઇફેક્ટિવ જ હશે. હા ના, ચોક્કસ ચોક્કસ સર. સુરેન્દ્રનગર વઢવાણથી પણ જે મેડમ જોડાયેલા છે એને પણ આપણે વિનંતી કરીએ કે આપણને આ તકે બુક્સના નામ છે એ ગ્રુપમાં લખી આપે, તો અમે આગળનું જે કંઈ કામ જે લખવાનું કરવું છે અમે કરી શકીએ.
તો ફરી ફરી સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે અમે અત્યારે ફરી વખત આજે બેઠક મળી અને જે કાર્ય અમે કરી રહ્યા છીએ એ માટે આપ સૌનો સાથ સહકાર સૂચન સુઝાવ અને માર્ગદર્શન મળેલા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું તો આ માટે ફરી ફરી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. હા તમામ મિત્રો લેફ્ટ થઈ શકે છે.